માં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. અમદાવાદમાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. વાદળછાયા વાતાવરણથી ગરમીમાં આંશિક હવે રાહત મળશે. વાદળો ઘેરાતા તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળ્યો. વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદ થાય તો પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. વાત દ્વારકાની. દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. કાળઝાળ ગરમી વચ્ચે દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ જેવું વાતાવરણ છવાયું. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડો પવન ફૂંકાતા ગરમીમાંથી આંશિક રાહત મળી. વાતાવરણમાં પલટો આવતા અમુક વિસ્તારોમાં ખેતરોમાં તલ સહિત ઊભા પાકને લઈને ખેડૂતો ચિંતામાં ઘેરી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે યોજાય તે માટે વેબકાસ્ટિંગ કરવામાં આવશે. દરેક મતદાન મથક પર પોલીસનો કડક બંદોબસ્ત રાખવામાં આવશે. જિલ્લામાં 2741 મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 6 વાગ્યા બાદ આચારસંહિતા લાગુ થશે. ચૂંટણી પ્રચારના હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવશે. રેલી સભાઓ પર પ્રતિબંધ લાગશે. અમદાવાદ જિલ્લાના કુલ 2741 બૂથ ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવનાર છે. એસી દીઠ 2 એટલે કે કુલ 42 મોનિટર સેટઅપ કરવામાં આવેલો છે. એનો 24/7 કંટ્રોલ રૂમ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કરી દેવામાં આવેલો છે. આ જે વેબકાસ્ટિંગ છે તે તમામ બૂથ પર જ્યાં કેમેરાઝ લગાડવામાં આવ્યા છે તેમાં પળેપળની જે નિરીક્ષણ છે તે કન્ટિન્યુઅસલી કરવામાં આવશે, જેથી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે થઈ શકે અને અન્ય કોઈ અડચણો ઊભી ના થાય. જૂનાગઢમાં ગ્રામ્યજનોનો સખત વિરોધ. સુખપુર ગામે ગ્રામ્યજનો દ્વારા ટીપી સ્કીમ મુદ્દે વિરોધ કરી મતદાન બહિષ્કારના શપથ લીધા. ગ્રામ્યજનોએ ટીપી સ્કીમ મુદ્દે વિરોધ કરી આગામી 7 તારીખે સુખપુર ગામના રહેવાસીઓ મતદાન નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે. લોકસભા ચૂંટણીનો પ્રચાર આજે અંતિમ દિવસ છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા બેઠક કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. પ્રચારના અંતિમ દિવસે કેબિનેટ પ્રધાન કુબેર ડિંડોર અને લોકસભા ભાજપના ઉમેદવાર દ્વારા સંતરામપુર ખાતે રોડ શો યોજાયો. રોડ શો દરમિયાન કુબેર ડિંડોર અને ભાજપના ઉમેદવારનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું. આજે સાંજે પ્રચાર બંધ થશે. દિવસ પહેલા રાજકોટમાં ફરી એકવાર કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 3 કોંગ્રેસ મુક્ત બન્યો છે. દાવો છે કે કોંગ્રેસમાં જે સ્થાનિક નેતાઓ બુથની કામગીરી સંભાળતા હતા તેઓ તમામ ભાજપમાં જોડાઈ ગયા છે. રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ મહામંત્રી કોંગ્રેસ પક્ષમાંથી કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલા દાનાભાઈ હુંબલ સહિત લગભગ કોંગ્રેસના ક્ષત્રિય બ્રાહ્મણ કોળી અને આહીર સમાજના 100 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાએ પરસોત્તમ રૂપાલાની હાજરીમાં કેસરીયો કેસ ધારણ કર્યો છે. પરસોત્તમ રૂપાલા ઉપરાંત ભરત મોગરા અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ તમામ લોકોનું સ્વાગત કર્યું હતું. લગભગ 100 જેટલા મુખ્ય કાર્યકર્તા કોંગ્રેસના જે ચૂંટણી વ્યવસ્થા સંભાળતા હોય એવા કાર્યકર્તા મતદાનના 2 દિવસ પહેલા કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ હતા, ત્યારે આપ જોઈ શકો છો કે જે પ્રકારે નેતાવિહીન કોંગ્રેસ, દિશાવિહીન કોંગ્રેસ, વંશવાદ અને જૂથવાદમાં વહેંચાયેલી કોંગ્રેસ ફરી એક વખત રાજકોટ મહાનગરમાં કોંગ્રેસના રહ્યાસહ્યા કાર્યકર્તાઓ પણ હવે કોંગ્રેસ છોડીને રામ રામ કરે છે. કોંગ્રેસ એ ડૂબતું જહાજ છે, એ જહાજમાંથી કૂદકા મારી અને સૌ મુસાફરો પોતાની સેફટી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. વિકાસનો રથ આગળ ચાલી રહ્યો છે. રથમાં સૈનિક તરીકે સેવા કરવા આવ્યા છીએ. આ નેતાવિહોણી કોંગ્રેસમાં હવે રાજકોટની અંદર કોંગ્રેસમાં કંઈ રહ્યું નથી. પ્રદેશથી લઈ અને દિલ્હીથી લઈ અને પ્રદેશમાં, પ્રદેશથી લઈ રાજકોટમાં કોંગ્રેસ નેતાવિહોણી છે અને મોરલો પીછા હોય તો સારો લાગે એવી રીતે અમે અહીંયા પીછા બનીને અમારા સૌ આગેવાનો કામ કરશું.
સુરતમાં ઠેર ઠેર લાગ્યા છે ચાલો રાજકોટના બેનર્સ. સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં આવા પ્રકારના બેનર લાગવામાં આવ્યા છે. 50-60 જગ્યાએ આવા બેનર્સ લાગ્યા છે. મતદાનની અપીલ કરતા બેનર્સ લગાવવામાં આવ્યા છે. યોગી ચોક, વરાછા, હીરાબાગ સહિતના વિસ્તારોમાં બેનર લગાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં આ પ્રકારના બેનર્સ લાગ્યા છે. ચાલો રાજકોટના બેનર્સ લગાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં બેનર્સ લગાવાયા છે. 50-60 જગ્યાએ આ પ્રકારના બેનર્સ લગાવવામાં આવ્યા છે. મતદાનની અપીલ કરતા બેનર્સ લગાવાયા છે. સુરતમાં આ પ્રકારના બેનર લગાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં બેનર્સ લગાવવામાં આવ્યા છે કે ચલો રાજકોટ, આ પ્રકારના સ્લોગન વાળા બેનર્સ લગાવાયા છે. 50-60 જગ્યાએ આ પ્રકારના બેનર્સ લગાવાયા છે. યોગી ચોક, વરાછા વિસ્તારમાં બેનર લગાવવામાં આવ્યા છે. મતદાનની અપીલ કરાઈ છે, જેમાં મતદાનની અપીલ કરતા બેનર્સ સુરતમાં લાગ્યા છે. ઠેઠે જગ્યાએ ચલો રાજકોટના બેનર્સ લાગ્યા છે. ફોનલાઈન પર સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચુક્યા છે. કીર્તેશ, આ બેનર કોના દ્વારા લગાવવામાં આવ્યા? ચલો રાજકોટના બેનર લગાવાયા છે. બિલકુલ, જે પ્રકારે લોકસભાની ચૂંટણીમાં આજે છેલ્લો દિવસ પ્રચાર પ્રસારનો છે, મોડી સાંજતા જ પડઘમ શાંત થશે, ત્યારે મંગળવારના દિવસે એટલે કે 7 તારીખે જે પ્રકારે આખા ગુજરાતમાં લોકસભાના ઇલેક્શનોને લઈને મતદાન છે, ત્યારે સુરતની બેઠક બી નરીપ આવી ચૂકી છે. ત્યારે સુરતના ઉમેદવારો માટે ખાસ કરીને સૌરાષ્ટ્રના આગેવાનો દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે કે ચાલો રાજકોટ, કારણ કે સુરતમાં સૌથી વધારે સૌરાષ્ટ્રના લોકો વસે છે, એટલે કે સૌરાષ્ટ્ર પોતાના વતન તરફ જાઓ અને ભારે મતદાન કરવા માટે ખાસ કરીને 50-60 જગ્યા પર આ પ્રકારના બેનરો લાગ્યા છે. સુરતના યોગી ચોક, વરાછા રોડ, હીરાબાગ, મોટા વરાછા, સરદાર ચોક, કતારગામ, અમરોલી જેવા વિસ્તારોમાં આ પ્રકારના બેનરો લાગ્યા છે. કહી શકાય કે મતદાન માટે જાગૃતિ છે કે પછી રાજકોટમાં ચાલતા વિવાદને લઈને મતદાન વધુ થાય તેને લઈને બેનરો લાગ્યા, તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. પણ ચોક્કસ સુરતના લોકો સૌરાષ્ટ્રના મોટા પ્રમાણમાં વસેલા છે, ત્યારે સુરતમાં જયારે મતદાન નથી થવાનું ત્યારે એ તમામ લોકો પોતાના મતનો જે અધિકાર છે સૌરાષ્ટ્રમાં જઈને વાપરે અને ભારે મતદાન કરે તેવી એક અપીલ કરતા બેનરો સુરતમાં જોવા મળ્યા છે. કીર્તિશ, આભાર માહિતી બદલ. પ્રવેશ માટે આ છે નીટ યુજીની પરીક્ષા. દેશમાં 24 લાખથી વધુ વિદ્યાર્થીઓ નીટ યુજીની પરીક્ષા આપશે. ગુજરાતમાં 80,000થી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે. અમદાવાદ સહિત રાજ્યમાં 31 સ્થળે આ છે નીટ અને યુજીની પરીક્ષા યોજાઈ રહી છે. મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે આજે દેશભરમાં યુજી નેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં અનેક સ્થળે આજે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છો, અમદાવાદના અત્યારે અમે ઉદગમ સ્કૂલમાં છીએ અને જ્યાં વિદ્યાર્થીઓનું સેન્ટર છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. તૈયારી કેસી હે, કિસ તરીકે સે ક્યા ચાહતે હો આપ, કિતના સ્કોર કરના ચાહતે હો? પ્લીઝ 600 તો સ્કોર ઇઝ મેન્ડેટરી ટુ ગેટ ઇન MBBS. ઓકે, તૈયારી કેસી કી હે? અચ્છી હે. અચ્છી, આપકી તૈયારી કેસી હે? થોડા ડર લગ રહા હે? થોડા સા ડર લગ રહા હે, વૈસે તૈયારી તો અચ્છી કી હે. અચ્છા, આપ કહાં સે? અમદાવાદ સે હો? અમદાવાદ. અચ્છા, તૈયારી કેસી કી હે? અચ્છી કી. અચ્છા, શું નામ છે તમારું? જાનવી. જાનવી, તૈયારી કેવી? સારી છે. અચ્છા, શું વિચાર કરો છો? મેડિકલ, ડેન્ટલ? મેડિકલ. અચ્છા, તમામ જે વિદ્યાર્થીઓ છે તે ધીમે ધીમે હવે પ્રવેશ લઈ રહ્યા છે. વાલીઓ પણ આપ જોઈ રહ્યા છો કે એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે મેડિકલ અને ડેન્ટલમાં જ્યારે પ્રવેશ મેળવવો હોય ત્યારે વિશેષ પ્રકારે તૈયારીઓ કરવાની હોતી હોય છે. ત્યારે તમામ વિદ્યાર્થીઓ છે હવે બસ પરીક્ષા કેન્દ્ર તરફ આગળ વધી રહ્યા છે અને ખાસ કરીને યુજી નીટની પરીક્ષામાં તેઓ પ્રવેશ મેળવી રહ્યા છે. કેમેરા પર્સન હિરે ઈશા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાત. અમદાવાદ.